जवाब आए
यात्री दर्दी देती जगभर को पानी, खेत सिंचती नाव चलाती, बहती घूमे मन खाली कि मैं अपना पानी स्वयं नहीं पीती, कि पोतानू पानी खुद नहीं पीती, मैं खुद प्यासी रहकर संसार भर को अपना पानी देती हूँ, कि पोते खूब जे छे ए तरसी ने रहे आखा संसार में जे छे ए पोतानू पानी आपे छे। मेरे पानी से खेत सींची जाते है, तेना पानी थी जे छे खेती में सिंचाई थाय छे। मेरे पानी में नामे जल दी है, तेना पानी में जे छे होलियो चाले छे। मैं अपने मन माने ढंग से बहती हूँ, के जे छे पोतानी मर्जी मुजब बहती ज रहे छे। तो एवी कई वस्तु जे छे जे पोतानू खुदनू पानी नहीं पीती, पर पोते खुद तरसी रहे अने आखा संसार ने पानी आपे छे। અને ખેતરોમાં જે છે એ આના જ પાણી દ્વારા સિંચાઈ થાય છે, અને એના પાણીમાં જે હોડીઓ જે છે એ ચાલે છે અને એ પોતાની ઈચ્છા અનુસાર જ વહેતી રહે છે। તો એ શું આવશે? તો કે નદી। નદીનું પાણી છે પોતે પાણી ના પીવે પણ આપણે પાણી આપે છે, એનું પાણી જે છે એ ખેતરોમાં પણ ઉપયોગી થાય છે, અને એ નદી તો જે છે એ આપણે દરિયા કરે ને, એટલે કે કઈ સીધી એક જ દિશામાં પહોંચાતી હોય ને। હવે तनिये बेटा भरा भरा रस से रहता सदा भरा, भीतर भीतर से मैं फूला प्यास बुझाकर पूछू भाव कि आ रही जे वस्तु जे छे तो आया से पीतू। मेरा शरीर भरे रंग का है, केनु शरीर जे छे ए नीला रंग नु छे, अंदर से मैं लाल रंग का हूं और हमेशा रस भरा रहता हूं, कि अंदर की जे छे એ લાલ રંગનું છે અને હંમેશા જે છે એનામાં રસ જે છે ભરપૂર હોય છે। ગરમી મેં મેં પહેલે લોકો કી પ્યાસ બુઝાતા હું ઔર ફિર ઉનકા હાલ હાલ પૂછતા હું, કે જ્યારે ગરમી હોય એટલે કે ઉનાળાની ઋતુમાં જે છે એ પહેલા લોકોની પ્યાસ લોકોની જે છે એ તરસી પાવે અને પછી એનો હાલ ચાલ પૂછે, એટલે કે એવી કઈ વસ્તુ છે કે જેનો દેહ એટલે કે જેનું શરીર જે છે એ લીલા રંગનું છે પણ અંદરથી એ લાલ રંગનું છે અને હંમેશા જે છે એ રસથી ભરપૂર છે, કે રસથી ભરેલું છે અને ઉનાળામાં જે છે એ લોકોની તરસ છીપાવે અને પછી તેમની ખબર પૂછે છે। તો એ કઈ વસ્તુ આવશે? તો કે તરબૂચ, એટલે કે તરબૂચ એ આપણે જોઈએ તો બહારથી લીલા રંગનું અને અંદરથી જે છે એ લાલ રંગનું હોય ને। હવે આ પાંચમું, હમ દોનોને પક્કે મિત્ર, કરતે રહેતે કામ વિચિત્ર, पांच पांच सेवक के साथ लेकिन करते कभी न बात, के आज छे इसु की माया। तो के हम दोनों पक्के मित्र है, के बे वस्तु जे छे के बे व्यक्ति जे छे ए पाका मित्र छे। हम अनोखे काम करते हैं, के बनने जे छे ए काम अलग अलग करे छे। हमारे प्रत्येक के साथ पांच पांच सेवक भी है, के बे ने पांच पांच सेवक पण छे, लेकिन वे आपस में कभी बातचीत नहीं करते, पर ये जे छे ए कोई भी जे छे एक बीजा साथे बातचीत नहीं करता। तो ये भी कई वस्तु जे छे के व्यक्ति जे छे के बन्ने खास मित्र छे अने काम पर अमुक खास काम पर करे छे अने एक बेना पास सेवक पण छे, पर छता जे छे परस्पर क्यारे वात नहीं करता। तो ये शू आवे? दो हात, એટલે કે બે હાથ। આપણે જોઈએ તો આપણે બે હાથ હોય ને અને પાંચ સેવક એટલે કે પાંચ આંગળીઓ, પણ એ બે મિત્ર હોવા છતાં એ ક્યારે વાતો કરે છે નહીં ને। તો હવે આગળ છઠ્ઠું જોઈએ, કભી હું પતલા કભી હું મોટા, કભી એક જેસા હું, મેરા કોઈ બહન નહીં હૈ, બચ્ચો કા મેં મામા હું, કે મેં કભી પતલા હું કભી મોટા હો જાતા હું, કે જે છે એવી વસ્તુ છે જે ક્યારેક પાવી તો ક્યારેક મોટી જાડી થઈ જાય છે। કભી મેરા આકાર ગેર જેસા હો જાતા હૈ, કે ક્યારેક જે છે એનો આકાર એ ધરાય જેવો થઈ જાય છે। મેરી કોઈ બહન નહીં હૈ ફિર ભી બચ્ચે મુજે મામા કહેતે હૈ, કે એની કોઈ બેન પણ નથી છતાં પણ જે બાપુ એને મામા કહે છે। કેવી કઈ વસ્તુ જે ક્યારેક પાતળી હોય તો ક્યારેક હસમુખ એટલે કે ક્યારેક જાડી થઈ જાય અને ક્યારેક તો જે છે એનો આકાર જ સરળ જેવો થઈ જાય।
બધા બાળકોને મામા કહે છે તો એનો જવાબ શું આવશે તો કે ચાંદ એટલે કે ચંદા તો આપણે ચાંદ જોઈએ તો ક્યારે કે તો આંખો દેખાય ને ક્યારે પડતો એટલે કે કાળ ક્યારે ચાંદ અને ક્યારે પાટલો દેખાય અને આપણે પૂનમના દિવસે જોઈએ એટલે આંખો ગોળ દેખાય ને અને આપણે એને ચાંદામામા ચાંદામામા તરીકે પણ ઓળખીએ છીએ ને એટલે કે એને એક બેન પણ બેન પણ નથી પણ છતાં જે છે બાળકોને મામા કહે છે બે સાત મને છેલ્લે બડે સવેરે ઉઠતી હું મેં શેર ગગન થી કરતી હું મેં આલસ સુસ્તી તનિક ન કરતી હરદમ ની કુછ કરતી હું મેં કે મેં સુબહ બહુ જલ્દી ઉઠ જાતી હું કે જે છે એ વહેલી સવારી છે એ ઉઠી જાય છે મેં આકાશ થી શેર કરતી હું કે એ જે છે એ આકાશમાં શેર કરે છે મેં જરા ભી આલસ નહીં કરતી કે જે છે જરા આળસ પણ નથી કરતી મેં હંમેશા ખુશ ના ખુશ કરતી રહેતી હું કે હંમેશા જે છે કંઈ ને કંઈ કરે જ છે એવી કઈ વસ્તુ કે જે વ્યક્તિ જે છે જે સવારે વહેલી સવારે ઉઠી જાય છે અને આકાશથી જે છે એ શહેર કરે છે અને એ જરાય આળસ પણ નથી કરતી અને હંમેશા કંઈક ને કંઈક કરતી જ રહે છે તો એ શું આવશે તો કે ચીડિયા એટલે કે ચકલી એ વહેલી સવારે ઉઠી જાય અને હંમેશા એને કોઈ આળસ પણ ના આવે અને જે છે એ કંઈક ને કંઈક કરતી રહે તો આનો જવાબ આવશે ચીડિયા એટલે કે ચકલી તો આ પહેલી જે